નમસ્કાર દોસ્તો દોસ્તો એક ખબર સામે આવી રહી છે કે લોકો ક્રિકેટ મેચ જોતા હતા અને અચાનક ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ક્યાં ક્યાં આંચકા અનુભવાયા છે તેની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુરમાં, અંબાજીમાં, આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની આજુબાજુના વિસ્તારમાં, આ ઉપરાંત અરવલ્લીમાં ભિલોડા અને અન્ય વિસ્તારમાં પણ, અને કેટલાક સમાચારો એ પણ સામે આવી રહ્યા છે કે અમદાવાદના થલતેજ અને આજુબાજુના વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકા હળવા આંચકો અનુભવાય છે કારણ કે લોકો મેચ જોતા હતા, કંઈક સમજે એ પહેલાં જ આંચકો આવે છે. લગભગ માનવામાં આવી રહ્યું છે કે 6 સેકન્ડથી લઈને 10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકો અચાનક ઘરની બહાર નીકળી ગયા અને એક તરફ મેચ ચાલતી હતી, બીજી તરફ આ ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી ગયો છે. કારણ કે બરાબરની ગરમી પડી રહી છે અને આ ગરમીની વચ્ચે ભૂગર્ભમાં, પાતાળમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે અને પણ ઉત્તર ગુજરાતમાં લગભગ આ પ્રકારના આંચકા આવતા હોતા નથી, પરંતુ જે આંચકો અનુભવાયો છે તેનાથી ચોક્કસ લોકોમાં ડરનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે, એ હકીકત છે. પરંતુ ડરવાની કોઈ જરૂર નથી, આ સામાન્ય ભૂકંપનો આંચકો છે. લગભગ રિક્ટર સ્કેલ પર તેની લગભગ 6 થી 8-10 સેકન્ડ સુધી જ મપાયો છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આપણે ભૂકંપ જોયેલો છે એટલે પહેલાં ડર આવે એ હકીકત છે, પરંતુ આ આંચકો હળવો આંચકો છે અને જેના કારણે થોડાક સમય માટે કોઈ બી હોય એ ડરી જાય. તો ઉત્તર ગુજરાતમાં આંચકા ભૂકંપના નોંધાયા છે. આ સમાચાર મહત્વપૂર્ણ છે અને જે આપવા આપણે જરૂરી બની જાય છે. દોસ્તો, આ વિડીયો આપને પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી શકો, બિલકુલ ફ્રી છે. શેર કરી શકો જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપણા માટે લેતો. જય હિન્દ, જય ભારત.